મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન ચાલી રહ્યો છે ત્યારે બારડોલીના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ઇફતાર પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા પ્રમુખ અસલમ પટેલ તેમજ તેઓની ટીમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંયોજક સલીમ ખાનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ હાજર રહ્યા હતા। ઇફ્તિયા પાર્ટીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળતા કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું હતું। હું સલીમ ખાન પઠાણ, સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ। આજરોજ સુરત જિલ્લાના બારડોલી મુકામે અમારા સુરત જિલ્લાના સંયોજક અસલમભાઈના આમંત્રણને માન આપી આજરોજ રોજા ઇફતારી માટે અહીંયા પધારેલ છે। આજે રોજા ઇફતારનો જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એ છે કે અમારા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માન્ય ઇન્દ્રેશજીના આદેશ અનુસાર દેશમાં ભાઈચારો ઉત્પન્ન થાય અને એકતાનો માહોલ સર્જાય, એટલે ખાસ કરીને હમણાં જે રોજા ઇફતાર થાય છે એમાં દરેક કોમને આમંત્રણ આપવામાં આવે છે, હિન્દુ મુસ્લિમ દરેક કોમને આમંત્રણ, જેનાથી ભાઈચારો અને એકતાનો માહોલ ઉત્પન્ન થાય। પૂરા ગુજરાતમાં આ રીતના કાર્યક્રમ થાય છે। મારું નામ અસલમ પટેલ, હું સુરત જિલ્લા સંયોજક પ્રમુખ છું મુસ્લિમ રાષ્ટ્રીય મંચ। આજરોજ ઇફતાર પાર્ટી દેશ રાષ્ટ્રીય સર્વોપરીને ધ્યાનમાં રાખી દેશમાં કોમી એકતાનો માહોલ ફેલાય, શાંતિ સમૃદ્ધિ ફેલાય તે સંદર્ભમાં અમે આજરોજ બધા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બોલાવી ને આજરોજ ઇફતાર પાર્ટી કરેલ, જેમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ભાઈ ભાવેશભાઈ, ગુજરાત પ્રદેશ સંયોજક સલીમભાઈ પઠાણ અને કાલુભાઈ કરીમસા નગર સંગઠન ભાજપા પ્રવક્તાએ હાજરી આપી। દુષ્યંત વ્યાસ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।